इंद्रनील भाई पण आपणी साथे जोडायला छे. इंद्रनील जी, आजे आप आम आदमी पार्टी में जोडाया छो, आपने खूब खूब अभिनंदन. आपना शब्दों तो अत्यारे जेटला पण लोको जेटला दर्शको आपणी साथे जोडाया छे बधा सांभळवा मांगता हशे, केम के तमे आपमा जोडाया छो. कोंग्रेस में घणा समय थी नाराज चालता हता, विचारधारानी आपे खूब बात करी. सौ पहला आपनी एक मिनिट में ओपनिंग कमेंट लेवा मांगीश इंद्रनील जी. आज खूब बड़ी बातों करी छे एटले ओपनिंग कॉमेंट में आप शू जाणवा मांगो छो. आ चर्चा में पण अत्यारे जोड़ाणो एटले अत्यारे शू चर्चा तमे करी रह्या था एनो पण मने ख्याल नथी, परंतु हूँ कोंग्रेस में 3 वर्ष निष्क्रिय रह्यो तो मारी मारा जे कई विचारों छे एमे व्यक्त कर्या था ने एमां क्यांय ने क्यांय हूँ मैं 3-4 वर्ष सुधी राह पण जोई. મને લાગે છે કે ભાજપ છે એ કોઈ પણ કાળે દેશના હિતમાં નથી અને ગુજરાતના તો બિલકુલ હિતમાં નથી. કાયદો વ્યવસ્થાથી લઈને મોંઘવારીથી લઈ અને યુવાનોની બેરોજગારીથી લઈ પેપર ફૂટવાની વાતથી લઈને ગુજરાતનું શિક્ષણ ન ગમતું હોય તો બહાર ચાલ્યા જાઓ, આવી અહમભરી ભાષાઓ જાણે ગુજરાત એમણે ખરીદી લીધું હોય અને પ્રજાનું ન રહ્યું હોય એવી ભાષા સુધી ભાજપ પહોંચી ગયું છે. ત્યારે ભાજપનું રાજ ગુજરાતમાંથી જાય એ ખૂબ જરૂરી હોય અને એ સંજોગોમાં કોઈ ધીમે ચાલતા હોય તો એની સામે ઇન્દ્રનીલભાઈ એ કામ તો તમે કોંગ્રેસમાં રહીને પણ કરી શકતા હતા ને. તમે ખુદ બોલ્યા કે કોંગ્રેસમાં તમે નિષ્ક્રિય હતા, તો કોંગ્રેસમાં એવું શું થયું કે તમારે કોંગ્રેસ છોડવું પડ્યું અને આમ આદમી પાર્ટીમાં તમને એવું શું દેખાયું કે તમે આમ આદમી પાર્ટીને જોઈન કરી? કોંગ્રેસમાં હું નિષ્ક્રિય એટલા માટે નહોતો કે મારે નિષ્ક્રિય રહેવું હતું, પણ મારે જે રીતના કામ કરવું હતું એ રીતના કરી નહોતો શકતો અને એ જ મારી વાત છેલ્લે સુધી ઊભી રહી હતી. અને હું કોંગ્રેસનું જાજુ કહેવા નહીં માગું, કેમ કે કોંગ્રેસની વિચારધારા કોઈ નબળી છે એવું મેં કદી માન્યું નથી ને આજે પણ નથી માનતો, પરંતુ એની સિસ્ટમથી ભાજપને જે માહાત કરવી જોઈએ અને લોકોના મનમાં એક વાત પેસી ગઈ છે કે ભાઈ કોંગ્રેસ એ નહીં કરી શકે અને આમ આદમી એ કરી બતાવે છે હર જગ્યા પર અને લોકોનું રાજકારણ કરે છે આમ આદમી, ત્યારે મારે ફક્ત સેવા જ કરવી છે. સત્તામાં જવું હોત તો ચોક્કસપણે હું બીજા પક્ષમાં જ, પણ સત્તા એ અને હું વિધાનસભા પણ 2017માં લડ્યો તો હું કઈ ધારાસભ્ય થઈ જ જાઉં એમ માની નહોતો લડ્યો, મારી સેફ સીટ મૂકીને પક્ષ માટે લડ્યો હતો. એટલે સત્તા એ મારા માટે સેવાનું માધ્યમ ખરા અર્થમાં રાખ્યું છે. બીજા રાજકીય લોકોની જેમ શબ્દોની ફેંકાફેંકી માટે નથી રાખ્યું. ત્યારે મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જે જૂજ દિવસોમાં જે મોટો ભ્રષ્ટાચારનો બોરિંગ આ દેશને ખાઈ રહ્યો છે એની સામે પગલાં લેવાનું કામ ચાલુ કરી દે, પૂર્ણ રાજ્ય પહેલું વહેલું મેળવું અને કામ ચાલુ કરી દેતી હોય. આરોગ્ય અને શિક્ષણમાં દિલ્હીમાં ખૂબ સરસ કામ થયું હોય, જે આ જે સામાન્ય માણસને ઉપયોગી છે આવા બધા કામો એના જોઈ અને મને થયું કે ગુજરાતની પ્રજા પણ આ ભાજપથી થાકી છે, કોંગ્રેસમાં દેખાતું નથી, ત્યારે આમ આદમી પાર્ટીમાં મન વાળ્યું છે પ્રજાએ એવું હું માનું છું અને આવતા દિવસોમાં આપણે જે કઈ રિઝલ્ટ આવે જોશું. કેવું છે આવતાવડું પગલું છે ઇન્દ્રનીલભાઈ, આવતાવડું પગલું છે ઇન્દ્રનીલભાઈ. મારા માટે તો મને દુઃખની વાત છે કે સારો માણસ ક્યારેક ગુસ્સામાં અથવા ઇન્દ્રનીલભાઈ એને ઉતાવળ કરી હોય. ઘનશ્યામભાઈ પણ કહી રહ્યા છે કે ઉતાવળું પગલું છે. હા, એક મિનિટ, મારી વાત સાંભળો ભાઈ. જગદીશ ઠાકુર પણ કહી ચૂક્યા છે કે જ્યાંથી ટિકિટ લેવી હોય ત્યાંથી ટિકિટ આપવાની પણ અમે તૈયારી બતાવી હતી. અમે શું નથી આપ્યું તમને, પછી કેમ તમે છોડી રહ્યા છો? જગદીશ ઠાકુરના પણ આ શબ્દો હતા ને. બિલકુલ હું કોંગ્રેસ પ્રમુખ શ્રી અને મારા પૂર્વ પ્રમુખ શ્રી એમને એમની વાત સાથે સહમત છું. મને કોંગ્રેસે એમએલએ બનાવ્યો, સ્ટેન્ડિંગનો ચેરમેન બનાવ્યો, મને ડેપ્યુટી મેયર બનાવ્યો, મને
कार्यकारी अध्यक्ष वर्षो सुधी राख्या, मने राजकोट शहेरनो प्रमुख बनाव्यो, प्रदेशनो उपप्रमुख बनाव्यो अने लोकसभानो इन्चार्ज पण बनाव्यो। मने कोंग्रेसे नथी आप्यो एवी मारी वात ज नथी, मने काई नथी मळ्यु एवी वात नथी। आ वात एमांथी आवे छे के मने मळ्यु के शुं न मळ्यु। मारो प्रश्न मने शुं मळ्यु के न मळ्यु एनो छे ज नहीं। मारो प्रश्न छे के जे आपणे भाजपने टार्गेट करीने एनी सरकारने पाडवा माटेनुं जे आयोजन करवुं जोईए, जे सिस्टमथी काम थवुं जोईए, એમાં જ મારા પ્રશ્નો હંમેશા રહ્યા છે ને એ પ્રશ્નો ઉકેલાય એના માટે હું 3-4 વર્ષ ઘર પકડીને બેસું, હું કે જાઉં નહીં, હું મારી વાત મૂકી અને એ વાતને મારી કમસે કમ મારી એ ઘરમાં બેસીને મારી નારાજગી પહોંચે, હું પાછો આવું, હું વાત કરું એ સ્વીકારાય નહીં, તો ક્યાંક ફ્રસ્ટ્રેશન 3-4 વર્ષ આવે ને ફ્રસ્ટ્રેશન, તો એને ઉતાવળ ન કહેવાય। ભાઈ મારો સવાલ આપને એ રહેશે કે આપ તો નીકળ્યા એમ કહીને કે હું સંતુષ્ટ નથી, કે મને સાંભળતા નથી, કે મને પાર્ટીમાં કામ કરવા દેવામાં નથી આવતું। હવે હાર્દિક પટેલ પણ એ જ કહી રહ્યા છે, પહેલા એ બોલ્યા અને હવે ટ્વિટર પર બોમ્બ ફોડ્યો છે, એ મુદ્દાને તમે કઈ રીતે લઈ રહ્યા છો? પહેલા તો મેં એવું કઈ કીધું જ નથી। મેં પાર્ટીમાં મારે મારી જૂનું ઘર છે એના વિશે બોલવું જ નથી। મને યોગ્ય લાગ્યું કે ભાજપ સામે લડવા માટે આમ આદમીમાં જઈ અને પણ એનો મતલબ તો એ જ થયો ને ઇન્દ્રનીલભાઈ કે તમને ત્યાં રહીને લડવા દેવાના નહોતા હતા, એટલા એટલા માટે આપે આપનો સેવા કરવી છે। એટલે કે સ્વાભાવિક તોર પર એનો મતલબ એવો નીકળતો હશે, આપ કાઢી શકો છો એવો હશે પણ ખરા। પણ એમાંથી મારે મુખ્ય વાત છે ભાઈએ કરી કે સેવા માટે બધા ભાજપમાં જોડે છે, નહીં માફ કરજો। ઠીક છે, એટલે સવાલ એ પણ થાય કે પોતાના કામણગારા નેતાઓને સાચવવામાં પણ કોઈ પક્ષ કેમ? વચ્ચે એક વાત કરી શકું? હા બિલકુલ ઇન્દ્રનભાઈ, આપ આપની વાત મૂકી શકો છો બિલકુલ। આ કોંગ્રેસ અને ભાજપ બિલકુલ બહુ જોશથી બોલી અને વાત કરતા હતા। હું ભાજપના મિત્રોને પૂછવા માંગુ છું કે ભાઈ તમારી સત્તા છે બધું ઢકાઈ રહે છે, જ્યાં તમારે ત્યાં વિસ્ફોટ થશે ને એ તો કોંગ્રેસ કે આખા રાષ્ટ્રમાં નહીં થયું હોય કે દુનિયામાં મોટી પાર્ટી જો ને મોટો એવડો જ વિસ્ફોટ થવાનો। તમારા ખુદના કાર્યકરો તમારી નીતિ રીતિથી, તમારા ભ્રષ્ટાચારથી, તમારી શિક્ષણ નીતિથી, તમારી બધી જ નીતિઓથી નારાજ છે અને દબાવીને રાખ્યા છે, સત્તાની જોરે બીવડાવીને કચડીને, ના કેવલ લોકોને પણ તમારા કાર્યકરોને સૌથી વધારે કચડીને તમે રાખ્યા છે, અને જે કોઈ નાના એવા અમથા ગુનામાં આવે એવા કોંગ્રેસીઓને પણ દબાવીને લઈ જવાની તમારી નીતિ જે છે એ સરકારમાં છો ત્યાં લગી છે। બાકી તમારી હાલત શું થશે એ તમે પણ નહીં કલ્પી હોય।